ધારો કે અરમાનની હાલની ઉંમર અઢાર વર્ષ છે અને દિયાની હાલની ઉંમર બે વર્ષ છે હવે કહો કે દિયાની ઉંમરના દિયાની ઉંમરના ત્રણ ગણા જેટલી ત્રણ ગણા જેટલી ઉંમરના થવા માટે ઉંમરના થવા માટે અરમાનને કેટલા વર્ષ લાગે અરમાનને કેટલા વર્ષ લાગે આમ આ આપણો પ્રશ્ન છે વિડીયો અટકાવીને પહેલા જાતે વિચારી જુઓ પ્રશ્નમાં કહ્યું છે કે કેટલા વર્ષ લાગે તે આપણે જાણતા નથી તે આપણે શોધવાનું છે અરમાનની ઉંમર દિયાની ત્યારની ઉંમરથી ત્રણ ગણી હોવી જોઈએ ચાલો કોઈ ચલ લઈને તે ગણતરી કરીએ ધારો કે તે વાય છે વર્ષ માટે અંગ્રેજીમાં યર્સ શબ્દ છે માટે લખીએ વાય વર્ષ લાગે હવે આપેલ માહિતીના આધારે સમીકરણ બનાવીએ દિયાની ઉંમરના ત્રણ ગણા જેટલી ઉંમરના થવા માટે અરમાનને કેટલા વર્ષ લાગે હવે કહો કે વાય વર્ષમાં અરમાનની ઉંમર કેટલી થાય અહીં લખીએ વાય વર્ષમાં જુઓ તેની હાલની ઉંમર અઢાર વર્ષ છે અને વાય વર્ષમાં તેની ઉંમરમાં વર્ષ જેટલો વધારો થશે આમ વાય વર્ષમાં અરમાનની ઉંમર અઢાર વત્તા વાય વર્ષ જેટલી થશે હવે દિયા માટે શું કહી શકાય વર્ષમાં તેની ઉંમર કેટલી થશે જુઓ તેની હાલની ઉંમર બે વર્ષ છે માટે વાય વર્ષમાં તેની ઉંમર બે વત્તા વાય વર્ષ જેટલી થશે હવે શોધવાનું એ છે કે આ પદને આ પદના ત્રણ ગણા થવા માટે કેટલા વર્ષ લાગે આમ નીચે લખીએ અઢાર વત્તા વાય બરાબર ત્રણ ગુણ્યા બે વત્તા વાય ડાબી બાજુ તે જ પદ રહે અઢાર વત્તા વાય અને જમણી બાજુ ત્રણનું વિભાજન થશે ત્રણ ગુણ્યા બે બરાબર છ વત્તા ત્રણ ગુણ્યા વાય બરાબર ત્રણ વાય છ વત્તા ત્રણ વાય હવે અચળ પદને બરાબરની એક તરફ અને વાય વાળા બધા પદને બીજી બાજુ લખતા તમે વાયવાળા પદને બંનેમાંથી કોઈ પણ બાજુ લખી શકો હું અહીં બંને બાજુથી વાય બાદ કરું છું માટે ડાબી બાજુ ફક્ત અઢાર વધે વાય ઉડી જશે અને જમણી બાજુ છ વત્તા ત્રણ વાયમાંથી વાય બાદ કરતા બે વાય મળે હવે આ છ ને અહીંથી દૂર કરવા બંને બાજુ છ બાદ કરતા માટે અઢાર ઓછા છ બરાબર બાર અને જમણી બાજુ છ માંથી છ બાદ થઈ જશે માટે ફક્ત બે વાય વધે આમ બાર બરાબર બે વાય વર્ષના બમણા બાર મળ્યા તેથી મનમાં પણ ગણી શકાય પણ આપણે દરેક પદ બતાવીએ બંને બાજુ બે વડે ભાગતા છ બરાબર વાય આમ વાયની કિંમત મળે છ હવે પ્રશ્નમાં જુઓ કે દિયાની ઉંમરના ત્રણ ગણા જેટલી ઉંમરના થવા માટે અરમાનને કેટલા વર્ષ લાગે તો તેનો જવાબ થશે છ વર્ષ લાગે ચાલો તે ચકાસીએ કે આપણો જવાબ સાચો છે કે નહીં હવે કહો કે છ વર્ષ પછી અરમાનની ઉંમર કેટલી થશે તેની ઉંમર થશે અઢાર વત્તા છ આપણે હવે જાણીએ છીએ કે વાયની કિંમત છ છે આમ છ વર્ષ પછી અરમાન અઢાર વત્તા છ બરાબર ચોવીસ વર્ષનો થશે અને દિયાની ઉંમર શું થશે તેની ઉંમર થશે બે વત્તા છ બરાબર આઠ હવે જુઓ કે ચોવીસ એ ખરેખર આઠના ત્રણ ગણા છે છ વર્ષમાં અરમાન ચોવીસ વર્ષનો થશે અને દિયા આઠ વર્ષની ત્યારે અરમાનની ઉંમર દિયાની ઉંમર કરતાં ત્રણ ગણી થશે